नमस्कार, તમે જોઈ રહ્યા છો KN ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરના ધર્મેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવ પુરાણ કથામાં શિવ વિવાહ ભવ્ય રીતે યોજાયો હતો। રાજુલા શહેરમાં ધર્મરાજ સોસાયટીમાં આવેલ ધર્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલી શિવ પુરાણ કથાનું સાંજે શિવ વિવાહનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવાની છે કે આજે એક લાગણીની અને સેવાની, જ્યારે એક સાધુ પરિવાર માટે કેટલાક લોકોએ પોતાનું યોગદાન આપ્યું અને આવું સારું કાર્ય કોણે કર્યું તે જોઈએ। રાજુલા શહેરમાં ધર્મરાજ સોસાયટીમાં એક ધર્મેશ્વર મહાદેવનું મંદિર ઘણા સમય પહેલા નિર્માણ થયેલું અને આ મંદિરમાં સેવા, પૂજા, અર્ચના અને આરતી રાજુપરી બાપુ કરી રહ્યા હતા, ત્યારે થોડા જ સમય પહેલા આ પરિવાર ઉપર ખૂબ જ દુઃખદ ઘટના બનવા પામી અને રાજુપરી બાપુનું દુઃખદ અવસાન થયું, ત્યારે આ પરિવારમાંથી આપ તૂટી પડ્યું અને ત્યારે તેમના જ પરિવારજનો અને તેમના સાધુ સમાજના લોકો તેમજ રાજુભાઈ મિત્રો હિંમત આપેલી તેમજ મદદ કરેલી। આ પરિવાર પોતાના પગ પર ઊભા રહેવા માટે સતત અડીખમ પ્રયાસ કરી રહ્યો છે। ત્યારે આ પરિવારમાં એક દીકરો અને એક દીકરી, જેમને ભણવા માટે ભણાવવાના ખર્ચને પહોંચી વળવા માટે આ પરિવાર દ્વારા એક ધર્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું અને આ શિવપુરાણના કથાકાર કાળુ બાપુએ કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ શિવ મહાપુરાણ વાંચવા માટે તૈયાર થયા, ત્યારે અત્યંત ખુશીની વાત એ છે કે રાજુલાના સેવાભાવી કાર્યકર રણછોડભાઈ મકવાણા, જેમને ત્યાંથી આજે આ શિવ મહાપુરાણમાં શિવ વિવાહની જાણ લઈને આવીશું તેવું જણાવેલ, ત્યારે આ ભવ્ય આયોજન રણછોડભાઈ મકવાણા તરફથી કરવામાં આવ્યું। પોતાનો પરિવાર તેમજ રાજુલા વિસ્તારના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને સાથે રાજુલા શહેરના નગરજનો, શહેરીજનો, વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો
બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જ્યાં જ્યારે માંડવે પહોંચી ત્યારે તમામ હાજર લોકોએ ફટાકડા ફોડીને ફૂલોનો વરસાદ કરીને સૌ કોઈએ આ જાનને વધાવેલ. ત્યારે હીરાભાઈ સોલંકી તરફથી જ તે જ સમયે આ પરિવારને ભણવાના ખર્ચ માટે 25,000 રૂપિયા આ પરિવારના સંતાનને માટે પોતાનું યોગદાન જાહેર કરવામાં આવ્યું. અને ત્યાર પછી રણછોડભાઈ મકવાણાએ પણ 5,000 રૂપિયાનું યોગદાન આપ્યું અને ત્યારબાદ આવેલ વિવિધ લોકોએ પોતાની શક્તિઓ પ્રમાણે યોગદાન આપીને આ પરિવારના બંને બાળકોને ભણાવવા માટેનો ખર્ચ કે જે પરિવારને ચિંતા હતી કે ચિંતામાંથી મુક્ત થયેલ હોવાનું દેખાઈ આવેલ અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ શિવ વિવાહ ઉજવાયો. ત્યારે આ પ્રસંગે હીરાભાઈ સોલંકી, રણછોડભાઈ મકવાણા, દિલુભાઈ વરુ, હોટલ કોહિનૂરવાળા, કમલેશભાઈ મકવાણા, હિંડોરાણા સરપંચ વાઘાભાઈ ભીલ, વકુલભાઈ બોસ, વનરાજભાઈ વરુ, મહેન્દ્રભાઈ ધાખડા, દિલીપભાઈ વોરા તેમજ ચિરાગભાઈ જોશી તેમજ પત્રકાર દુષ્યંતભાઈ ભટ્ટ, અનકભાઈ વાળા તેમજ ઇરફાનભાઈ ગોરી પત્રકાર તેમજ કાનાબાર ન્યૂઝમાંથી યોગેશભાઈ કાનાબાર તેમજ આકાશભાઈ ગોસ્વામી સહિતના આગેવાનો ખાસ હાજરી આપી હતી. પ્રભુ સેવન છે. જેમ હીરાભાઈ સોલંકીએ આ પ્રસંગને, આ ઘટનાને, એક સાધુના બે બાળકોને, નિરાધાર બાળકોના અભ્યાસ માટે આ કથા રાખવામાં હું વિનામૂલ્યે આવ્યો છું. એક પણ 25 પૈસાએ પણ મેં વધાર્યા નથી. ઉલટાના 2-5 રૂપિયા આપ મેં ના પાડી દક્ષિણાની, મને આપશો ને આપશો તો જે હું પહોંચીશ એ 2-5 રૂપિયા ભેળવીને પાછા આપીશ. પણ આપને બધાને નમ્ર વિનંતી, અહીંથી અમારે ભાઈ સંગીત સ્ટાફ, આ બધા કલાકાર મિત્રો, ભગવાન શિવશક્તિના 4 મંગળ ગાય. 4 મંગળમાં પહેલું મંગળ સોનાનું દાન, બીજું મંગળ ભાઈ શેનું દાન આવે એમું, તારા ગીતમાં કયું દાન આવે બીજું મંગળનું, રૂપાનું હે કે ગાયનું, એમ હે બીજું મંગળ ગાયનું દાન, પછી ત્રીજું મંગળ ભૂમિનું દાન અને ચોથું મંગળ કન્યાદાન. એટલે તમારે જો એક માનો કે 1 તોલો હોનું, એટલે અત્યારે તો 50 કે 95 લગભગ 1,000 રૂપિયા જેટલું હશે. પણ માત્ર ફક્ત 1 તોલું હોનાનું દાન કરવાનું તમારે 500 રૂપિયા. તમે 500 રૂપિયા આપશો એટલે 1 તોલું 500 રૂપિયાનું, ટૂંકમાં 1 તોલું સોનાનું દાન. અને ત્યાર પછી ગાય 300 રૂપિયામાં, એક ગાય તમારે ભેટ આપી, 2-5 જેટલી ગાય, 2-5 તોલા, 2-5 ગાયો, 11 ગાયો, 21 જે કાંઈ આપવું હોય તો આ પ્રમાણે. અને 200 રૂપિયાનો એક પ્લોટ હો બાય હોનો રાજુલામાં ભૂમિદાન માટે, ખાલી 200 રૂપિયા, 200 રૂપિયાનો હો બાય હોનો એક પ્લોટ આવી રીતે ભૂમિદાન આપવાનું છે. અને છેલ્લે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 4 મંગળ એમું અમારે ગાહે. અને અહીંયા એક બુક ને ઇન્ડિપેન્ડન્ટ એક ભાઈ રહે, જેમ આપણને મોટા માણસો ધાર્મિક હોવા છતાં, રાજનીતિક હોવા છતાં મને તમને શીખવાડે છે આ સમાજનું, આ ગામનું, આજુબાજુના એરિયાનું. જેમ આ સોલંકી પરિવાર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ, એ હું તો એમ જ કહું છું કે એક સાધુ કરે ને એના કરતાંય પણ, સંત કરતાંય પણ તમામ પ્રકારની સેવા આપતો આ સોલંકી પરિવાર ખૂબ ખૂબ ગૌરવને પાત્ર છે. ને એની જે કાંઈ દિશા છે, એની જે કાંઈ જીવનશૈલી છે, એક રાજનેતા એક ધર્મનેતા કેવો હોય એની શૈલી, જીવન જીવનની કળા, એક શૂરવીર એક દાતા, આ બધા ગુણને લઈને આ પરિવારમાં હીરાભાઈ સોલંકી જો અહીંયા દાન આપે છે તો આપને નમ્ર વિનંતી, આપ સૌ નામી નામી આમાં દાન આપશો ભાઈ, હું ગાવા માંડ જલ્દી. જે જે ધર્મના રાજના લોકોના કલ્યાણ માટે બલિદાનની પરિભાષા દુનિયાને જો બતાવવા માટે જ નહીં, ઘણી બતાવવા માટે, જ્યારે પોતે અનુભવ અને અનુભૂતિ દ્વારા, એક જગત દ્વારા, જ્યારે સમાજને, રાજને એક સેવા, એક સમાજની, રાજ્યની, દેશની સેવા કેમ થાય, એ તો હીરાભાઈ સોલંકી ભાઈ આપણે શીખવું પડે. હું એમ કહું કથા મારી પાસે તમારે શીખવી પડે. એમ સમાજનો નેતા, ધર્મ નેતા, રાજનીતિ ધર્મ નીતિ જ્યારે એકીકરણ અનુભવે ત્યારે પ્રજા સુખી થાય. એમના આગમન દ્વારા આજ
ભગવાન શંકર ની જાન લઈને આ પરિવાર જયારે ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી અને કુટુંબ પરિવાર સગાવાલા ઈષ્ટમિત્રો સાથે રાજનીતિના દરેક નાના મોટા સભ્યો કાર્યકર્તાઓને વ્યાસપીઠથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને સાધુવાદ આપું. 25,000 રૂપિયાનું દાન કરી અને અન્ય ભેટ પૂજાઓ સાથે અહીંયા હીરાભાઈ સોલંકી હીરાભાઈએ આપણે ગેસના બાટલાઓની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા રાત દિવસ 2 વર્ષ સુધી આ પરિવારે. પુરુષોત્તમભાઈને તો હું સારી રીતે ઓળખું, કારણ કે મારો સંબંધી છે કે એનો પીએ હતો મારા સમાજથી. પણ હીરાભાઈના સગા ભાઈ અહીંયા આવ્યા પછી મને ખબર પડી તમારી પ્રશંસા. તમે ગાંધીનગર ને અમદાવાદના બાપુનગરમાં રાજનીતિક ને માણસોની પાસે ખૂબ સાંભળી છે વાત. અને જેની માએ હવા શેર મૂઠ ખાઈને એ દીકરાને જન્મ આપ્યો ને એ દેશની સમાજની સાધુની સેવા કરી શકે, એટલે એની મા બાપ એની જનતાને પણ એવું ધાવણ અને થરથરથી રાંગે આવો જન્મ દીધો હીરાનો, એના માટે હું પણ વ્યાસપીઠથી તળિયું પાડીને એનું સ્વાગત કરું છું. ભગવાન શિવને હું પ્રાર્થના કરું એના પરિવારની કાયમ માટે, સમગ્ર પરિવારની હીરાભાઈના ભગવાન શિવ એની ચડતી કળા રાખે. એના માંડીને 45 વર્ષ સુધી 21 વર્ષ હું ધર્માચાર્ય વિશ્વાનંદ પરિસ્થિતિ તરીકે રહ્યો છું. હા, 3-3 દી અને ધામા મસી દિલ્હી સામે 3-3 દી ભૂખ્યા બેઠા આવા હીરાઓની જરૂર છે આ દેશને, આ સમાજને. કળિયુગ આવી ગયો કારણ કે કલીનો દોર ચાલે, જગતમાં જામે નસ્તિક નાસ્તિકતા, અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. જો આવા સમાજના ધર્મસ્તંભો પાયાના પથ્થરો જીવનને ઘડનાર સમાજને વણનાર અને હિન્દુસ્તાનના હિન્દુત્વને શોભાવનાર એને મજબૂત બનાવનાર પિકઅપ કરનાર હોય તો હીરાભાઈ જેવા છે. રાજુપુરી બાપુ અને એનો પરિવાર, 2 બાળકો છે, અને શિક્ષણ માટે આપણે વ્યવસ્થા કરી છે.